ગીર સોમનાથના આકોલવાડી ખાતે આવેલા તપોવન શૈક્ષણિક સંકુલ ખાતે કલાભિવ્યક્તિ મહોત્સવ યોજાયો હતો, તો સાથે સાથે ગીર સોમનાથની પ્રથમ અટલ ટિંકરિંગ લેબનું પણ ઉદ્ઘાટન થયું હતું, તેમજ નોકરીથી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કહેવાય છે કે કલા એ કોઈની જાગીર નથી અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ સૂત્રોને ગીર સોમનાથના આકોલવાડી ખાતે આવેલા તપોવન શૈક્ષણિક સંકુલના બાળકોએ સાર્થક કરી બતાવ્યા હતા. કલા અભિવ્યક્તિ 2019 અંતર્ગત અહીં રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો લાભ આકોલવાડીના ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને વાલીએ લીધો હતો. એકથી એક ચડિયાતા હિન્દી ફિલ્મ ગીતો પર નાના ભૂલકાઓ સહિત વિદ્યાર્થીઓએ ડાન્સ કરીને પોતાની કલાના કામણ પાથર્યા હતા. આ કાર્યક્રમમાં સૌથી મહત્વની બાબત એ રહી હતી કે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના સહયોગથી ગીર સોમનાથ જિલ્લાની પ્રથમ અટલ ટિંકરિંગ લેબનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ લેબને કારણે ધોરણ 5 થી 12 સુધીના વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક પ્રયોગોની સરળતાથી તાલીમ આપવાની સુગમતા રહેશે. આ પ્રસંગે વિવિધ પરીક્ષાઓમાં સારા માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ અર્પણ કરીને બિરદાવવામાં આવ્યા હતા. આજે તપોવન વિદ્યા સંકુલ આકોલવાડી ગીર સોમનાથ જિલ્લાનું એક સેન્ટર છે, ત્યાં કલાભિવ્યક્તિ મહોત્સવ અને સાથે ગુજરાત સરકાર અને માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સહયોગથી અટલ ટિંકરિંગ લેબોરેટરીનું ભવ્ય આયોજન આ સંકુલની અંદર કરવામાં આવેલું છે. ગીર સોમનાથ જિલ્લાની અટલ ટિંકરિંગ લેબ એ માત્ર ને માત્ર પ્રથમ લેબોરેટરી છે. ગુજરાત સરકારના સહયોગથી બનાવેલી આ લેબોરેટરીમાં અતિ ગ્રામ્ય લેવલના જે બાળકો છે કે જ્યાં સુધી ટેકનિકલ કે કોઈ પણ પ્રકારના સાયન્સના એજ્યુકેશન સક્સેસ ન થતા હોય એવી જગ્યા પર આવી લેબનું નિર્માણ કરવાથી ધોરણ 6 થી 12 સુધીના બાળકો પોતાના સાયન્સ અને ટેકનોલોજીના વિષય સાથે પ્રેક્ટિકલ નોલેજ મેળવે એવા શુભ હેતુથી આ લેબોરેટરીનું ભવ્ય આયોજન છે એ આ સંકુલની અંદર કરવામાં આવેલું છે. અમારે તપોવન વિદ્યા સંકુલ આકોલવાડીમાં કલાભિવ્યક્તિ મહોત્સવ 2019માં કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને સાથે સાથે અટલ ટિંકરિંગ લેબનું પણ ઓપનિંગ રાખવામાં આવેલું હતું, જે ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ લેબનું ઓપનિંગ થઈ છે. અમારી સ્કૂલમાં ધોરણ નર્સરીથી 12 સાયન્સ સુધીના બાળકો અભ્યાસ કરે છે. એમાં ધોરણ 5 થી 12 સાયન્સમાં હોસ્ટેલની વ્યવસ્થા છે. એમાં ગર્લ્સ હોસ્ટેલ તથા બોયઝ હોસ્ટેલની વ્યવસ્થા રાખવામાં છે. તપોવન વિદ્યા સંકુલમાં અભ્યાસ કરવા માટે આવ્યું છે. આજે તપોવન વિદ્યા સંકુલના 11 વર્ષ થયા છે અને આ 5મું ફંક્શન છે, જેમાં શ્રી ભરત પાનેલિયા તથા રાજીવ શર્મા આ ટ્રસ્ટી છે. અહીંયા આ કાર્યક્રમની વિશેષતામાં રંગ રચના અને ઘણી બધા કાર્યક્રમની રચના કરવામાં આવી છે. અહીંયા 12 સાયન્સમાં બધા સર ખૂબ સરસ છે અને અહીંયા પ્રેક્ટિકલ પણ ખૂબ સરસ કરાવે છે. વિજય જોટવા, GTV ન્યૂઝ, ગીર સોમનાથ.